નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડિયોમાં આપણે જીએસઆરટીસી કંડક્ટરની ભરતી વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડિયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી ઉપયોગી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે જીએસઆરટીસી દ્વારા કંડક્ટરની ભરતી આપવામાં આવેલી છે. જી હા મિત્રો, જીએસઆરટીસી કંડક્ટર ભરતી 2023 અન્વયે લાયકાત શું રાખવામાં આવેલી છે, તેની વયમર્યાદા કેટલી છે તથા તેની અગત્યની તારીખો શું છે, આમ આ જે ભરતી છે તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું. જેમાં 3342 જેટલી જગ્યાઓ ઉપર કાયમી સરકારી નોકરી માટેની ભરતી થનાર છે. તો વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ જીએસઆરટીસી કંડક્ટરની ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોય તો તેના વિશેની વિગતવાર સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો આપણે આગળની માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, સૌથી પહેલાં આપણે જોઈએ કે જીએસઆરટીસી કંડક્ટરની ભરતી એ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણીપ બસ સ્ટેશન પાસે રાણીપ અમદાવાદ દ્વારા આ જાહેરાત આપવામાં આવેલી છે. તો જાહેરાત અન્વયે આપણે જાણીએ કે તેનો પગાર અને કુલ જગ્યાઓ કેટલી છે. તો મિત્રો, આ જે ભરતી છે તે અંતર્ગત ફિક્સ પગાર આપવામાં આવશે, જેમાં 5 વર્ષ માટે 18,500નો ફિક્સ પગાર આપવામાં આવશે. ત્યારબાદ તમને નિયમિત નિમણૂક આપી અને આગળ નિયમાનુસારનો પગાર આપવામાં આવશે. તો તેની કુલ જગ્યાઓ જોઈએ તો 3342 જેટલી જગ્યાઓ ઉપર આ ભરતી થનાર છે. તો હવે આપણે આગળની વિગતમાં જોઈએ કે કેટેગરી વાઇઝ જગ્યાઓ કેટલી છે. તો મિત્રો, આ પ્રમાણેનું કંઈક કોષ્ટક છે જે જાહેરાતમાં આપવામાં આવેલું છે, જેમાં સૌથી પહેલાં આપણે જાણીએ તો ફાળવણીની જગ્યાઓ છે તે 1299 જગ્યાઓ છે. ત્યાર પછી શરતી 1ની જગ્યાઓ છે તે 765 છે અને શરતી 2ની જગ્યાઓ છે તે 1278 એટલે કે 1278 છે. આમ કુલ મળી અને 3342 જેટલી જગ્યાઓ માટે આ ભરતી થનાર છે. તો આ શરતી 1 અને શરતી 2 શું છે તે આપણે આગળ જાણીશું, તે પહેલાં આપણે જોઈ લઈએ કે કેટેગરી વાઇઝ જગ્યાઓ કેટલી છે. તો મિત્રો, બિન અનામત કેટેગરીમાં કેટેગરી વાઇઝ જગ્યાઓ જોઈએ તો સામાન્ય માટે 872 જગ્યા છે, જ્યારે મહિલાઓ માટે 428 જગ્યા છે. ત્યારબાદ આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે EWS કેટેગરી માટેની જગ્યાઓ જોઈએ તો તેમાં સામાન્ય માટે 338 જગ્યાઓ છે, જ્યારે મહિલાઓ માટે 164 જગ્યાઓ અનામત છે. ત્યારબાદ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે કેટેગરી છે તેઓના માટે સામાન્યમાં 572 જગ્યાઓ છે, જ્યારે મહિલાઓ માટે 278 જગ્યાઓ છે. ત્યાર પછી અનુસૂચિત જાતિની કેટેગરીમાં જોઈએ તો સામાન્યની 148 જગ્યાઓ છે, જ્યારે મહિલાઓ માટે 71 જગ્યા અનામત છે. અને અનુસૂચિત જનજાતિની કેટેગરીમાં આપણે જોઈએ તો સામાન્ય માટે 317 જગ્યાઓ છે, જ્યારે મહિલાઓ માટે 154 જગ્યાઓ અનામત છે. અને આ કુલ જગ્યાઓ છે તે જગ્યાઓ પૈકી માજી સૈનિક માટે 332 જગ્યા અનામત રહેશે, જ્યારે દિવ્યાંગો છે તેઓના માટે 132 જગ્યાઓ અનામત રહેશે. તો આ પ્રમાણે કેટેગરી વાઇઝ જગ્યાઓ જાહેરાત આપવામાં આવેલી છે. તો હવે મિત્રો, આપણે જાણીએ કે આ શરતી 1 અને શરતી 2 શું છે. તો તેમાં સૌથી પહેલાં આપણે જોઈએ કે આ શરતી 1 શું છે. તો મિત્રો, સદર જે 765 જગ્યાઓ આપણે જોઈ શરતી 1માં, તે કંડક્ટરોની ભરતીની જાહેરાત છે તે સરકારશ્રીની મંજૂરીની અપેક્ષાએ કરવામાં આવેલી છે, એટલે કે સરકારશ્રી દ્વારા જે ભવિષ્યમાં મંજૂરી આપી દેવામાં આવશે તેવી અપેક્ષાએ આ જાહેરાત કરવામાં આવેલી છે. અને સરકારશ્રી દ્વારા જ્યાં સુધી પસંદગી યાદી બને તે બનતા સુધીમાં જો મંજૂરી આપવામાં આવશે તો આ 765 કંડક્ટરોની ભરતી કરવામાં આવશે, અને જો મંજૂરી ન મળે તો આપેલી જાહેરાતની સંખ્યામાંથી આ 765 જગ્યાઓ બાદ કરી અને બાકી રહેતી જગ્યાઓની ભરતી છે તે કરવામાં આવશે.
જ્યારે શરતી બેની વિગત જોઈએ તો મિત્રો સદર જે 1278 એટલે કે 1278 કંડક્ટરની ભરતી છે તે પણ સરકારશ્રીની મંજૂરીની અપેક્ષાએ જાહેરાત કરવામાં આવેલી છે। જો પસંદગી યાદી બનતા સુધીમાં આજે 1278 કંડક્ટરોની ભરતી કરવા માટેની મંજૂરી આપવામાં આવશે તો તેની ભરતી કરવામાં આવશે, અને જો મંજૂરી ન મળે તો આ આપેલી જાહેરાતની સંખ્યામાંથી 1278 જગ્યાઓ છે તે બાદ કરી અને ત્યારબાદ જે વધતી જગ્યાઓ છે તેના માટેની ભરતી પૂર્ણ કરવામાં આવશે અને તે તમામને બંધનકર્તા રહેશે। તો આમ જો 765 સરકારશ્રીની મંજૂરી આપવામાં આવશે તો 1299 પ્લસ 765 એટલે 2064ની ભરતી કરવામાં આવશે, અને જો 1278ની સરકારશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવશે તો 1299 પ્લસ 1278 એમ ટોટલ 2577ની ભરતી પૂર્ણ કરવામાં આવશે, અને જો 765 એટલે કે શરતી 1 અને 1278 એટલે કે શરતી 2 એમ બંને જગ્યાઓને મંજૂરી આપી દેવામાં આવશે તો કુલ ટોટલ 3342 જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે। તો આ પ્રમાણે કેટેગરી વાઇઝ જગ્યાઓ છે। ત્યારબાદ મિત્રો આપણે કક્ષાને લગતી વિગતો જોઈએ, જેમાં કક્ષાને લગતી વિગતોમાં ક્રમ નંબર 1 ઉપર આપણે વયમર્યાદા જોઈએ તો 18થી લઈ અને 33 પ્લસ 1 વર્ષ સરકાર દ્વારા છૂટ આપવામાં આવેલી છે। તો આમ ટોટલ 34 વર્ષની ઉંમર સુધીના જે ઉમેદવારો હોય તે ફોર્મ ભરી શકશે। તો અહીંયા તમે તે પરિપત્ર પણ જોઈ શકો છો। તો આ પરિપત્ર અન્વયે 1 વર્ષની છૂટ આપવામાં આવેલી છે, અને આમ જે અનામત વર્ગના ઉમેદવારો હોય તેઓને ઉપલી વયમર્યાદામાં સરકારશ્રીના નીતિ નિયમ મુજબ 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે। ત્યાર પછી લઘુત્તમ શૈક્ષણિક લાયકાત જોઈએ તો ધોરણ 12 પાસ એટલે કે 10+2 વર્ષ એમ ધોરણ 12 પાસની જે શૈક્ષણિક લાયકાત છે તે રાખવામાં આવેલી છે, અને લાયસન્સની વિગતમાં જોઈએ તો પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ કંડક્ટર લાયસન્સ તેમજ બેઝ હોવો જરૂરી છે અને વેલિડ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ હોવું પણ જરૂરી છે। તો આમ આ લાયસન્સની બાબતમાં આ પ્રમાણેની જે યોગ્યતા ધરાવતા હોય તેવા ઉમેદવારો આ ભરતી અન્વયે ફોર્મ ભરી શકશે। ત્યાર પછી મિત્રો આ ભરતી પ્રક્રિયાનું ગુણભારાંક જોઈ લઈએ તો આ ભરતી પ્રક્રિયા વેટેજની ગણતરી છે તે 100 ગુણમાંથી ફાળવણી કરવામાં આવશે, જેમાં આપણે જોઈએ કે 100 ગુણની OMR પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા માટેનો વેટેજ ગુણ જે 100 એ 100% રહેશે, અને પાસ થવા માટે લઘુત્તમ કોઈ ગુણ ધ્યાને લેવામાં આવશે નહીં। તો OMR પદ્ધતિથી આ સ્પર્ધાત્મક હેતુલક્ષી લેખિત કસોટી યોજવામાં આવશે, જેમાં આપણે જોઈએ કે OMR પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટીનું ગુણભારાંક નીચે મુજબ રહેશે, જેમાં કુલ 100 ગુણનું પ્રશ્નપત્ર હશે ને તેના માટે 1 કલાકનો સમય આપવામાં આવશે, જેમાં આપણે કેટેગરી વાઇઝ જોઈએ તો સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ અને ગુજરાતના વર્તમાન બનાવો એટલે કે વર્તમાન પ્રવાહો જે ધોરણ 12 કક્ષાનું રહેશે અને તેનું ગુણભારાંક 20નું રહેશે, રોડ સેફ્ટીને લગતું 10નું ગુણભારાંક છે, જ્યારે ગુજરાતી વ્યાકરણ ધોરણ 12 કક્ષાનું છે તેના માટે 10 ગુણ રહેશે, અંગ્રેજી વ્યાકરણ ધોરણ 12 કક્ષાનું 10 ગુણભારાંક રહેશે। ત્યારબાદ આપણે જોઈએ કે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ અને ટેસ્ટ ઓફ રિઝનિંગ જે ધોરણ 12 કક્ષાનું રહેશે તેના માટે પણ 10નું ગુણભારાંક રહેશે, નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજ ભાડાના જે ગાણિતિક પ્રશ્નો છે તે પણ 10 ગુણના રહેશે, મોટર વ્હીકલ એક્ટની જે પ્રાથમિક જાણકારીના પ્રશ્નો, પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો અને કંડક્ટરની ફરજો અંગે જે પ્રશ્નો છે તેના માટેનું 10 માર્કનું ગુણભારાંક રહેશે, અને કમ્પ્યુટરની ઉપયોગની જે પાયાની જાણકારીના પ્રશ્નો છે તેના માટે 20નું ગુણભારાંક રહેશે। આમ ટોટલ 100 ગુણનું પ્રશ્નપત્ર આપવામાં આવશે અને તેના માટે તમને 1 કલાકનો સમય ફાળવવામાં આવશે। ત્યાર પછી મિત્રો આપણે જોઈ લઈએ કે આ જે ભરતી છે તેના માટેનું ફોર્મ ક્યાં ભરવું અને ફોર્મ ભરવા માટેનો સમયગાળો એટલે કે છેલ્લી તારીખ કઈ રહેશે। તો મિત્રો ઓજસની વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। તો અહીંયા તમે ઓજસની વેબસાઇટ જોઈ શકો છો, ojas.gujarat.gov.in આ વેબસાઇટ ઉપર જઈ અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો, અને ફોર્મ ભરવાનો સમયગાળો જોઈએ તો મિત્રો 7/8/2023 એટલે કે આવતીકાલથી લઈ અને ફોર્મ ભરી શકાશે, જે તારીખ 6/9/2023 એટલે કે 6/9/2023 એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। તો 6/9/2023ના 23:59 સુધી એટલે કે રાત્રિના 12 કલાક સુધી ફોર્મ ભરી શકાશે, અને અરજીપત્રકની ફી સ્વીકારવાનો સમયગાળો પણ આ રીતે રહેશે, તો તે પણ 7/8/2023થી લઈ અને 8/9/2023 સુધી રાત્રિના
23-59 કલાક સુધી જે અરજી ફી છે તે ભરી શકાશે. તો આ પ્રમાણે ફોર્મ ભરી શકાશે. તો મિત્રો આશા રાખું કે જીએસઆરટીસી દ્વારા આપવામાં આવેલી કંડક્ટર ભરતી વિશે વિગતવાર માહિતી મળી ગઈ હશે. તેમ છતાં પણ જો તમે આ અન્વયે વધુ માહિતી મેળવવા માગતા હોય તો તેની જે ઓફિશિયલી જાહેરાત આવેલી છે તે જાહેરાત તમે વાંચી શકો છો. તે જાહેરાત આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકી દઈશું, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને તે જાહેરાત વાંચી શકશો. તો તમને તે PDF પણ બતાવી દઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે GSRTC દ્વારા આપવામાં આવેલી જાહેરાતની આખી PDF આપણે બતાવી રહ્યા છીએ. તો આ પ્રમાણે આ જાહેરાતને તમે ડાઉનલોડ કરી અને વધુ વિગતવાર માહિતી તમે તેમાંથી મેળવી શકો છો. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.